हेलो, वेलकम टू कृष्णा एकेडमी। फ्रेंड्स, आज आप स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश पर फर्स्ट एग्जाम ऑक्टोबर जे तमारी गई काले बराबर 18 ऑक्टोबर एग्जाम लेवाई गई है। इंग्लिश नी जे बोर्ड नु पेपर है, बोर्ड पेपर काढ़ेलू है, तेनु आपणे सेक्शन एनु सोल्यूशन मूकी रह्या छे। मित्रों, तो बोर्ड नु पेपर है तेनु सोल्यूशन पार्ट ए सेक्शन एनु तो कृष्णा एकेडमी ने सब्सक्राइब कर लेजो। मित्रों, तो हवे एमां पहेला छे बे फॉल्स ट्रू है, राइट वेधर द सेंटेन्सिस आ ट्रू ओर फॉल्स, साचू के खोटू वक्य लखवानू छे तेनी सामे। मित्रों, पहलू वक्य है द फॉरेस्ट आर द फाउंडेशन ऑफ होल इकोनॉमी ऑफ द हिल विलेजिस, तो जंगलों से आ टेकरी पर गामडा आवेला छे एना संपूर्ण बराबर एनु एना माटे केवू छे होल इकोनॉमी, एना माटे संपूर्ण आर्थिक वृत्ति है, प्रवृत्ति क्या थाय बधी एने पैसा कमाणी वृत्ति क्या थाय गामडाने हिल में जी रहता होय एटले टेकरीवाळा गामडाओ એ બધી આર્થિક પ્રવૃત્તિ કરે પૈસા કમાય તો જંગલની સંપત્તિ ઉપર આધારિત હોય છે, તો વાક્ય કેવું છે? ટ્રુ એટલે સાચું છે, ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન, તો જંગલો છે એ પાયો છે સંપૂર્ણપણે આર્થિક પ્રવૃત્તિનો, આ હિલ એટલે ગામડા ઉપર, હિલ એટલે ટેકરી ઉપર ગામડા આવેલા એનો, તો વાક્ય કેવું છે? સાચું છે। વાક્ય નંબર બે, ઇન ઓટોફેબ, તો ઓટોફેબ ટેકનોલોજી છે નવી આવવાની છે, તેમાં કસ્ટમર છે ઇઝ નોટ એ કો કન્સ્ટ્રક્ટર, તો આ વાક્ય કેવું છે? મિત્રો, ખોટું છે, તેમાં નોટ ના આવવું જોઈએ। તો ઉત્પાદન માલિક હોય એટલે કે પ્રોડક્શન કરતા હોય, પ્રોડક્શન કરતા હોય ઉદ્યોગ માલિક હોય બરાબર, તો કસ્ટમર એનો કેવો કોઈ કો કન્સ્ટ્રક્ટર ગણાય એટલે કે સહભાગી કહેવાય, કેવો કહેવાય, એમાં એનો નફામાં એનું ટૂંકમાં ભાગ હોય એટલે કે કો કન્સ્ટ્રક્ટર કહેવાય, આમાં નોટ આવવું જોઈએ નહીં, તો વાક્ય સાચું થાય। એટલે અહીંયા નોટ લખેલું છે, બાકી કેવું થશે? ખોટું થશે। ઓટોફેબની અંદર કસ્ટમર છે ને એ કો કન્સ્ટ્રક્ટર હોય છે, ત્યાં નોટ આપ્યું એટલે વાક્ય થશે ખોટું। તો પેલું વાક્ય છે ફોરેસ્ટ વાળું છે કે આર્થિક પ્રવૃત્તિનું આ પર્વત ઉપર બરાબર, પર્વત ઉપર ગામડા છે ને એ એનો પાયો છે, તો વાક્ય સાચું છે। નોટોફેબમાં બરાબર કસ્ટમર છે કો કન્સ્ટ્રક્ટર નથી, તો વાક્ય ખોટું છે। પછી એના પછી આપણે જોઈએ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, તો નજીકનો અર્થ શોધવાનો છે। મિત્રો, એબર્ડન એટલે છોડવું થાય, તો લીવ એટલે છોડવું, આ પહેલો જ ઓપ્શન સાચો છે। વાઇલ્ડનેસ એટલે જંગલ વૃત્તિ થાય, જંગલી વૃત્તિ થાય, રિસ્ટ્રેન એટલે નિયંત્રણ થાય, વેકેશન એટલે વેકેશન, તો બરાબર આમાં આપણે ફરી એકવાર જોઈએ એબિડન એટલે છોડવું, તો લીવ એટલે છોડવું, પેલો જવાબ સાચો છે લાલ અક્ષરમાં। મિત્રો, સ્ટાઉટ એટલે મજબૂત થશે, સ્ટ્રોંગ એટલે મજબૂત થાય, તો ત્રીજો ઓપ્શન સાચો છે। વીક એટલે નબળું, લેજી એટલે આળસુ ને ફેટ એટલે જાડું, તો ફરી એકવાર જોઈએ એબિડન એટલે છોડવું, તો લીવ એટલે છોડવું, સ્ટાઉટ એટલે મજબૂત, તો સ્ટ્રોંગ એટલે મજબૂત। તો મિત્રો, આ બોર્ડનું પેપર છે બરાબર, તે તમે જોઈ લેશો બરાબર સોલ્યુશન છે। હવે એના પછીને આપણે પ્રશ્ન 5 અને 6 જોઈએ, તેમાં બ્રેકેટમાં બે બરાબર ફંક્શન આપેલા છે, તેની સામે તમારે લખવાનું છે કયું ફંક્શન આવશે। 5મા વાક્યમાં છે ઇફ ઇટ રેન્સ, જો વરસાદ આવશે તો આઈ શેલ નોટ ગો આઉટ, વરસાદ આવશે તો હું બહાર જઈશ નહીં, તો વિરોધાભાસ થયો ને, વરસાદ આવે તો શું નહીં કરીશ, શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ થશે બરાબર, શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે શું થશે મિત્રો? વિરોધાભાસ થશે। જો તમારે કન્ડિશન લખવું હોય તો એ ફરામાં કન્ડિશન પણ આવત, શરત પણ આવત, પણ અહીં શરત નથી, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ છે। ઇફ ઇટ રેન્સ, જો વરસાદ આવશે તો હું બહાર જઈશ નહીં, તો વિરોધાભાસ થયો ને, આવશે તો જઈશ નહીં, એટલે કે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ આવશે પહેલામાં। 6ઠા વાક્યમાં દીપિકા વેન્ટ ટુ બેંક, દીપિકા બેંકે ગઈ શોધેટ, એટલા માટે સી કુડ વિધડ્રો મની, તેની પૈસા ઉપાડી શકી હેતુથી ગઈ, હેતુ એટલે પર્પઝ, બીજામાં એક્સપ્રેસિંગ પર્પઝ આવશે મિત્રો। તો ફરી એકવાર જોઈએ ઇફ ઇટ રેન્સ, જો વરસાદ આવશે તો આઈ શેલ નોટ ગો આઉટ, હું બહાર જઈશ નહીં, તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે છે કે વરસાદ આવશે તો બહાર નહીં જાય, એક જાતનું વિરોધાભાસ એટલે કોન્ટ્રાસ્ટ થયો, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ થાય। પછી પર્પઝલ હેતુ, હેતુ ક્યાંથી દર્શાવે મિત્રો? શોધેટથી દર્શાવી શકાય, શોધેટ અથવા તો ઇન ઓર્ડર ટુ અથવા તો વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ આવે અથવા તો વિથ એ વ્યૂ ટુ આવે અથવા તો વચ્ચે શોધેટ આવે। તો પર્પઝલ હેતુ, દીપિકા બેંકે ગઈ તો એનો પર્પઝલ હેતુ કયો હતો? કે એને પૈસા પેણી પૈસા ઉપાડી શકે, તો એક્સપ્રેસિંગ પર્પઝ હેતુ આવશે। પછી હવે 7 અને 8ની અંદર સિલેક્ટ કરવાના છે આપણે, આ એપ્રોપ્રિએટ એટલે યોગ્ય બરાબર, યોગ્ય એલ્ટરનેટિવ ચોઈસ એટલે કે પહેલામાં આપણે કયું આવ્યું છે બ્રેકેટમાં, અલ્ટરનેટિવ ચોઈસ એટલે પસંદગી, આઈધર ઓર કે નાઈધર નોર વાક્ય જ આવે મિત્રો, કયું આવશે? અહીંયા લખ્યું છે અનુજ અને અનેરી 7મા વાક્યમાં, વોટ હેવ યુ પ્લાન્ડ ફોર ધ દિવાળી વેકેશન, તો અનુજે અનેરીને પૂછ્યું, અનુજે અનેરીને પૂછ્યું કે તારું દિવાળી વેકેશન માટેનું આયોજન શું છે, તો અનેરી કઈ રીતના જવાબ આવશે? અલ્ટરનેટિવ ચોઈસ એટલે આઈધર ઓર કે નાઈધર ઓર વાક્ય આવે, પસંદગી કહેવાની છે, તો આઈ વુડ રાધર ગો ટુ સાપુતારા, તો પસંદગી છે, પ્રિફરન્સ કહેવાય મિત્રો, આ તો ચોઈસ કહેવાય બરાબર, અલ્ટરનેટિવ ચોઈસ તો છે ખરા, પણ આમાં અલ્ટરનેટ એટલે આઈધર ઓર ને નાઈધર નોર વાળું બને, કયું બને? તો આઈ વુડ રાધર ગો ટુ, તો હું તો ગોવા જવાનું પસંદ કરીશ, આઈ પ્રિફેર ટુ ગો ટુ માઉન્ટ આબુ જઈશ, પ્લા પસંદ કરીશ, તો હું આ જયપુર જવાનું પ્લાનિંગ કરું છું, પણ મિત્રો અલ્ટરનેટિવ એટલે શું કહેવાય? બેમાંથી એક,
तो बीमाथी कल केम आवे आइधर ओर के नाइधर नोर में आवे मित्रों, आइधर ओर के नाइधर नोर अल्टरनेटिव चोइस थाय बीमाथी एक। तो डी ऑप्शन साचो है कि तारू वेकेशन में शू आयोजन है, तो अनेरी जवाब जैसे अल्टरनेटिव एट के बीमाथी एक, तो आइधर ओर के बाय आइधर वर्ड अथवा तो नाइधर नाइधर नोर आए आम आइधर वर्ड से, तो हूँ तो कहा तो केरला जाइस अथवा तो गोवा जाइस, तो ऑप्शन आपो डी साचो है आई सेल विजिट आइधर केरला ओर गोवा, तो डी ऑप्शन साचो है अल्टरनेटिव एट आइधर ओर आवशे। पछी आठमा में एवं है मित्रों बिंदु और मदर, तो बिंदु पूछे जी मैंने आई एम सफरिंग फॉर फीवर, तो हूँ ते आवथी पीड़ाऊ छू, तो मधर एट शू सलाह आपसे ऑफरिंग एडवाइस सलाह आपसे, तो यू शूड टेक मेडिसाइन या यू वुड टेक मेडिसाइन, यू शूड टेक मेडिसाइन तो दवा लेवी जो टेक थोड़ा आराम लेव जो तारे खाव न जो मित्रों सलाह है एडवाइस तो शूड में आए के एडवाइस सलाह से आ शूड में आश ऑप्शन बी था, तो आंसर आप बी था यू शूड टेक मेडिसाइन तारे दवा ले लेवी जो है। तो फरी एक बार मित्रों के बिंदु कहे आई एम सफरिंग फ्रॉम फीवर, तो हूँ तव थी पीड़ा छू, हूँ तव थी पीड़ा छू, तो माता शू सलाह देते मित्रों, तो सलाह एट शूड में आए तो यू शूड टेक मेडिसाइन तारे दवा लेवी जो है, तो बी ऑप्शन साचो है मित्रों, केव ऑप्शन साचो है बी, तो यू शूड टेक मेडिसाइन तारे दवा लेवी जो है, तो बी ऑप्शन साचो है। अपने नवमन दसमो तेमा बाकी नीचे अंडरलाइन तेनो व प्रश्न बनावानो छे, एप्रोप्रिएट एटले योग्य तमारे क्वेश्चन व प्रश्न शोधीने लखवानो छे, जेनी नीचे अंडरलाइन होय ते काढीने तेनी बदले वोट वाय वेन हाउ हाउ मच हाउ मेनी एवं बधुं लखवानुं छे। तो पहलू वाक्य आपणे वाँचीए तो हार्दिक वुड जोइन ए न्यू वेन्चर, हार्दिक एक नवं साहस करशे फॉर हिज ब्राइट करियर एटले के एनी कारकिर्दीने बराबर बराबर कारकिर्दी उजड़ी बनावा माटे, कारकिर्दीने उजड़ी बनावा माटे एक नवं साहस करशे, तो शा माटे हार्दिक एक नवं साहस करशे, तो वोट एटले शूँ करशे तो आवशे नहीं, हवे कई रीतना करशे, वेन एटले क्यारे करशे, तो पण आमां वाय आवशे मित्रों, वाय एटले शा माटे हार्दिक नवं साहस करशे, पोतानी कारकिर्दीने उजड़ी बनावाना माटे, तो हाउ वुड हाउ नहीं वाय, तो वाय वुड हार्दिक जोइन ए न्यू वेन्चर, वाय वुड हार्दिक जोइन ए न्यू वेन्चर, तो शा माटे हार्दिक एक नवं साहस करशे, तो पोतानी कारकिर्दीने उजड़ी बनावा माटे, एटलू आवशे ने भले वाय आवी जशे मित्रों, एटले ऑप्शन आपणो डी साचो थशे, तो वाय वुड हार्दिक जोइन ए न्यू वेन्चर, शा माटे हार्दिक एक नवं साहस करशे, बराबर एटले वाय ने बदले वाय लखी नाखो एटलू बधुं निकली जाय, एटले वाय वाय वाळो आवशे बराबर डी ऑप्शन बराबर। हवे आपणे छेलो प्रश्न छे दसमो, अलीभाई लव्ड टू ऑब्जर्व ध नेचर, अलीभाई ने शू गमतुं हतुं, प्रकृतिने प्रकृतिनुं परीक्षण निरीक्षण करवुं गमतुं हतुं, एटले प्रकृतिने जोवी गमती हती, तो आपणे बराबर वोट आवशे शूँ जोवुं गमतुं हतुं, शूँ जोवुं गमतुं हतुं निरीक्षण करवुं, तो आपणे आपणे वोट आवशे ने भले, पण डीड वोट डीड अलीभाई लव ने अहीं टू लखेलुं छे एटले टूडू थशे, टूडू टूडू एटले शूँ करवुं गमतुं हतुं, तो मित्रों भूतकाळ छे एटले डीड बाद ત્રણમાં વોટ છે, પણ આ દસ છે એટલે વર્તમાન કાળ છે એટલે આવશે નહીં, તો આ બેમાંથી ડીડ ડીડ તો છે વટવારામાં, તો અહીં ટુ લખેલું હોય ને મિત્રો ટુ નીચે, તો ટુડું વાળું આવશે, કયું આવશે ટુડું વાળું આવશે, આ આવશે નહીં, અહીં ટુની નીચે લેટો છે એટલે ટુડું એટલે ટુ ઓબ્ઝર્વ થશે એટલે ટુડું, તો વોટ વોટ ડીડ અલીભાઈ લવ આ ટુ ડુ, અલીભાઈને શું કરવું ગમતું હતું, તો ઓપ્શન આપણો બી સાચો થશે, અલીભાઈને શું કરવું ગમતું હતું, પ્રકૃતિનું નિરીક્ષણ પરીક્ષણ કરવું ગમતું હતું, तो बी ऑप्शन साचो छे वोट डीड अलीभाई लव टू डू, अलीभाई ने शू करवू गमतु हतु। तो मित्रों अहीं आपणो बोर्ड नू पेपर सोल्यूशन सेक्शन ए पूरो थाय छे, पछी बीजो पार्ट बीजू पण सोल्यूशन मूकवामां आवशे मित्रों, तो आ सोल्यूशन जोई लेजो, जोई लेजो, अने कृष्णा एकेडमी ने सब्सक्राइब करजो, ओके थैंक यू।